એટલે હવે આ છેલ્લો વિડીયો છે એ પણ એક વ્યવહારુ દાખલો છે ને એના ઉપરથી હવે આમાં સરવાળા બાદબાકી બંને આવી જાય છે દશાંશ સંખ્યાના. એટલે શું કે છે, લીઓ એક માણસ છે, એનો એનો બેંક એકાઉન્ટ ની વાત કરે, એના બેંક એકાઉન્ટમાં $4,522.08 એકાઉન્ટમાં છે અને એણે ઈ ડિપોઝિટ અનધર $87.50 એટલે એને પાછા એમાં જમા કરાવ્યા $875.50 અને પછી ઈ દેન વિડ્રો એટલે એને ખેંચ્યા $300 કેશ પાછા એમાંથી ઉપાડ્યા. તો હાઉ મચ ઇઝ લેફ્ટ ઇન ઇઝ એકાઉન્ટ, એના ખાતામાં કેટલા કેટલું બેલેન્સ રહે. જો એટલે આ બહુ વ્યવહારી વાત છે કે તમારે આવું ઘણી વખત ગણવાનું આવે તો પૈસા જમા કરાવો. $4,522 હતા ને $0.08 એટલે 8 પૈસા અને $875.50 એણે એમાં જમા કરાવ્યા, ડિપોઝિટ કરાવેલ જમા કરાવ્યા. તો બે નો સરવાળો કરવાનો એટલે એટલે 8 ને 0 કરો એટલે 8 આવે, 0 ને 5 કરો 5 આવે, પછી 5 ને 2 7 અને 7 ને 2 9 9 8 ને 5 13 એટલે 13 અને 1 વિદ્યા વધી એટલે 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 5,000 એટલે એને જમા કરાવ્યા, પછી $5,387.58 બેલેન્સ હતું. પણ એમાંથી હવે એને વિડ્રો એટલે ખેંચ્યા એટલે $300 એમાંથી એને ઉપાડ્યા એટલે પૈસા ઉપાડ્યા એટલે એ બાદ થાય ખાતામાંથી એટલે એ તમે બાદ કર્યા એટલે આમાંથી 300 બાદ કરવા. એટલે જો તમારે દશાંશ ચિહ્ન બરોબર જોવાનું કે તગડા પછી બે મીંડા ને દશાંશ ચિહ્ન પછી બે આવે એટલે 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 હવે બસ બાદ બાકી કરો કે 8 માંથી 0 બાદ કરો તો 8 આવે, 5 માંથી 0 બાદ કરો તો 5 આવે, 7 માંથી 0 બાદ કરો તો 7 આવે, 9 માંથી 0 બાદ કરો તો 9 આવે, 3 માંથી 3 બાદ કરો તો 0 આવે અને 5 માંથી એટલે 5,000 ના કારણે બીજું કઈ નથી એટલે એમાં તમે 0 મૂકો મૂકી શકો, એમાંથી 5 માંથી 0 બાદ કરો 5 એટલે આટલું બેલેન્સ રહ્યું $5,097.58 એટલે આ રીતે તમને આ વ્યવહારુ દાખલા 2-3 આપી ને આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. એટલે આપણે ઘણા બધા આમાં